गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आजे धोरण आठ में आपणे विषय विज्ञान में गया लेक्चर में छेला लेक्चर में आपणे रोगकारक सूक्ष्म जीवो क्या छे एने फैलावानी रीत अने एना बसवा माटेना सामान्य उपयोगो छे जोया था। त्यारबाद वनस्पतिना जे रोगो छे एना सूक्ष्म जीवो एना फैलावानी रीत અને એની આકૃતિ દ્વારા છે એ નિહાળ્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે ખોરાકના વિષાંકન એટલે કે ઝેરી વિષયુક્ત બનવાની જે ક્રિયા છે એના વિશે અભ્યાસ કરીએ। વિદ્યાર્થી મિત્રો, અહીં બુજાના મિત્રને તેના એક પાર્ટીમાં આમંત્રણ કર્યો હતો અને ત્યારે તેણે અનેક પ્રકારના એ ભોજન આરોગ્ય એટલે કે ખાધા હતા। ઘરે પહોંચીને તેને એ ઉલટી થવા લાગી અને તે હોસ્પિટલમાં એ લઈ જવામાં આવ્યો। ડોક્ટરને એ જણાવ્યું કે ખોરાક એ વિષાંકંત એટલે કે ઝેરી થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે કે આજે બુજાને ઉલટી થવાની છે એ શરૂઆત થઈ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલીને પ્રશ્ન થાય છે કે આશ્ચર્યજનક લાગે છે કે ખોરાક વિષ કેવી રીતે બની શકે, એટલે કે ખોરાક ઝેરી કેવી રીતે બને છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ ખોરાક ખુલ્લો પડ્યો હોય, ભેજવાળી આબોહવા ગરમ અને ભેજવાળી વાતાવરણમાં પડ્યો હોય, ત્યારે એની ઉપર ઘણા બધા સૂક્ષ્મ જીવો છે એ આવતા હોય છે અને ઘણા સૂક્ષ્મ જીવો આપણા માટે હાનિકારક પણ છે। આપણે જોયું કે જેમ બ્રેડની ઉપર જેમ ફૂગ જોવા મળે છે, તો એવી જો કોઈ વાસી ખોરાક, ફૂગવાળો ખોરાક જો વિદ્યાર્થી મિત્રો ખાવામાં આવે તો એ ખોરાક આપણા શરીરને નુકસાનકારક કરે છે અને એને આપણે વિષાંકુત એટલે કે વિષવાળો એટલે કે ઝેરવાળો ખોરાક છે કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, તો ખોરાકને વિષાંકન એ સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવે છે, એટલે કે સૂક્ષ્મ જીવો દ્વારા છે એને ઝેરી બનાવવામાં આવે છે। આવેલા ખોરાક દ્વારા એ થાય છે, ક્યારેક ક્યારેક તો વિષાંકાર પદાર્થ પણ ઉત્પન્ન થાય છે, એટલે કે એમાં ઝેરી પદાર્થ ઉત્પન્ન થાય છે અને જે ખોરાકને વિષયુક્ત એ બનાવી દે છે, એટલે કે ઝેરી ઝેરવાળો છે એ બનાવે છે। તેનો આહાર તરીકે ઉપયોગ એ કરવાથી વ્યક્તિ એ ગંભીર બીમાર થઈ છે, એટલે કે જો આવો ઝેરી પદાર્થ આપણે જો ખાવામાં આવે તો ક્યારેક આપણે અથવા તો વ્યક્તિને એ જે ગંભીર એટલે કે મોટી બીમારી છે એ થાય છે, અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે। આથી એ ખોરાકને દૂષિત થતો અટકાવવો છે જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, ખોરાકને દૂષિત થતો અટકાવવા માટે એટલે કે વિષયુક્ત બનતો અટકાવવા માટે આપણે ખોરાકની છે જાળવણી છે એ કરવી જોઈએ। તો ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ખોરાકની જાળવણી છે એ કેવી કેવી રીતે કરી શકાય। તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એકમાં વાત કરી હતી કે આપણે કુદરતી ખાતરની જેમ જાળવણી તમને સંગ્રહના એ ઉપાયો વિશે એ અભ્યાસ કર્યો, તો આપણે એ બનાવેલા ખોરાકની જાળવણી એ ઘેરે કેવા પ્રકારે એ કરી શકીએ છીએ? શું તમે એ જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી એ જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર આપણે ફૂગ એ આક્રમણ કરે છે, એટલે કે ફૂગ ઉગવા લાગે છે, જે આપણે અગાઉ છે એ જોઈ ગયા। સૂક્ષ્મજીવો એ આપણા ખોરાકને એ દૂષિત કરે છે, એટલે કે ખરાબ કરે છે અને આવા દૂષિત ખોરાકમાંથી એ વાસ આવવા લાગે છે અને તેનો સ્વાદ પણ એ ખરાબ થઈ જાય છે અને તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવે છે। જેમ આપણે જોયું હતું કે જ્યારે બ્રેડ ઉપર જ્યારે ફૂગ ઉગી નીકળી ત્યારે એ કથ્થાઈ રંગના છે આપણને ધબ્બાઓ છે એ જોવા મળ્યા હતા, એટલે કે એના રંગમાં પણ પરિવર્તન આવે છે। શું આ ખોરાકનું એ દૂષિત થવું એ એક રાસાયણિક પ્રક્રિયા છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ખોરાકનું દૂષિત થવું એક સૂક્ષ્મ જીવો દ્વારા થતી એક રાસાયણિક પ્રક્રિયા છે। પહેલી એ કેટલાક કેરીઓને એ ખરીદી, પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેણે ખાધી નહીં, પછી તેણે જોયું તો તે બગડી ગઈ હતી, પરંતુ તે એ જાણતી હતી કે તેના દાદી દ્વારા બનાવવામાં આવતું કેરીનું અથાણું એ લાંબા સમય સુધી બગડતું નથી, તે મૂંઝવણમાં છે, કેમ કે તેણે જોયું તો થોડાક જ દિવસમાં જો એની કેરી છે એ ખરાબ થઈ ગઈ હતી, બગડી ગઈ હતી। જ્યારે એના દાદી દ્વારા બનાવેલું અથાણું, વિદ્યાર્થી મિત્રો આપણે જોતા હોય કે અથાણું છે આપણે આખું વર્ષ માટે ઘેરે છે રાખતા હોય, છતાંય તે બગડતું નહોતું, એટલા માટે પહેલી છે મૂંઝવણમાં હતી। તો ચાલો આપણે ખાદ્ય પદાર્થની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ
કે જેના ઉપયોગ દ્વારા આપણે આપણા ઘરમાં કરીએ છીએ અને આપણે તે સૂક્ષ્મ જીવોને આકર્ષિત રક્ષણ આપવું જોઈએ કે જેથી જે આપણો ખોરાક છે એ સૂક્ષ્મ જીવોને સંપર્કમાં ના આવે અને વિષયુક્ત એટલે કે ઝેરી ના બને। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પદ્ધતિની વાત કરીએ તો સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ એ વપરાય છે, માટે તેને એ જાળવણીકારક પદાર્થો પણ કહેવાય છે। જ્યાં ખાદ્ય તેલ અને મીઠું આપણે ઘણા ખાદ્ય પદાર્થની જાળવણી માટે વાપરીએ એટલા માટે તેને જાળવણીકારક પદાર્થો કહે છે। અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પિગ્ઝવેટિકનો એ ઉપયોગ સૂક્ષ્મ જીવોનું આથવણ આકર્ષણ અટકાવવામાં થાય છે। આમ સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયોક્સાઇડ એ જાણીતા પિંજવેટિક છે કે તેઓ એ ફળના જામ તથા રસને પણ એ બગાડતો છે, અટકાવે છે। તો એમાં વિદ્યાર્થી મિત્રો જાણીએ કે મીઠા દ્વારા જાળવણી, તો લાંબા સમયથી મીઠાનો ઉપયોગ એ માંસ તેમજ માછલીઓની જાળવણી માટે એ કરવામાં આવે છે, જેમ આપણે માંસ અને માછલીઓને જો લાંબા સમય સુધી એને સાચવી રાખવી હોય તો એને મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે। બેક્ટેરિયાની એ વૃદ્ધિ અટકાવવા માટે એ માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી એ ઢાંકી દેવામાં આવે છે। જો એના ઉપર બેક્ટેરિયા ન લાગે, વિષયુક્ત ન થાય, તેના માટે આપણે એને ઉપર મીઠું નાખી અને સંપૂર્ણ ઢાંકી દેવામાં આવે છે। તો આ મીઠાનો ઉપયોગ એ કેરી, આમળા તેમજ આંબલીની એ જાળવણી માટે પણ કરવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે શર્કરાની મદદથી એ જાળવણી, તો જામ જેલી તથા ફળના રસની એ જાળવણી શર્કરા વડે પણ કરવામાં આવે છે। શર્કરા એ ભેજનું પ્રમાણ એ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાઓની વૃદ્ધિનું એ નિયંત્રણ કરે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે તેલ અને વિનેગર દ્વારા જાળવણી, તો તેલ તથા વિનેગરનો ઉપયોગ એ અથાણાને એ બગાડતા અટકાવવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો કરતા હોઈએ છીએ, કારણ કે બેક્ટેરિયા એ તેની હાજરીમાં એ મૃત્યુ પામે છે। તેલ અને વિનેગર હોય તો એની હાજરીમાં બેક્ટેરિયા છે જીવી શકતા નથી, એટલે કે મૃત્યુ પામે છે, કારણ કે તેની હાજરીમાં તે એ મૃત્યુ પામે છે। શાકભાજી, ફળ અને માછલી માંસની જાળવણી પણ આ પદ્ધતિ વડે કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલીનો જવાબ છે આપણે આપી શકીએ કે તેલમાં છે એ બેક્ટેરિયા જીવંત રહી શકતા નથી, એમાં મૃત્યુ પામે છે। માટે જ્યારે આપણે અથાણું આખા વર્ષ દરમિયાન રાખીએ છતાં પણ જો એ જે કેરીનું અથાણું હોય એ તેલની અંદર ડૂબાયેલું રહે છે અને તેલની લીધે એની અંદર બેક્ટેરિયા છે એ પહોંચી શકતા નથી અને આખા વર્ષ દરમિયાન છે આપણે એને સાચવી શકાય છે, સુરક્ષિત રાખી શકાય છે। ત્યારબાદ વાત કરીએ ગરમી અને ઠંડીથી સારવાર। તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા એ જોયા હશે કે ગરમ કરવાથી અનેક સૂક્ષ્મ જીવો છે એમાં નષ્ટ થાય છે અને આ પ્રકારે આપણે ખોરાકને એ રેફ્રિજરેટરમાં એ મૂકીએ છીએ, કેમ કે તેનું નીચું તાપમાન એ સૂક્ષ્મજીવની વૃદ્ધિને અટકાવે છે। વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મજીવોને જો વધુ પડતી ગરમી હોય તો પણ એ મૃત્યુ પામે છે અને વધુ પડતી ઠંડીમાં પણ એ મૃત્યુ પામે છે। માટે આપણે દૂધ જેવી જે ચીજ છે એને આપણે ગરમ કરીએ છીએ કે અથવા તો પાણી છે આપણે ઉકાળીએ છીએ કે જેમાં જે સૂક્ષ્મજીવો છે એનો નાશ થાય, અને ઘણી વસ્તુ છે આપણે જેવી શાકભાજી છે, દૂધ છે, એવી વસ્તુ આપણે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજમાં પણ રાખતા હોઈએ છીએ કે જેનું તાપમાન નીચું હોય છે, જેમાં બેક્ટેરિયા છે જીવંત રહી શકતા નથી, એટલા માટે લાંબો સમય સુધી છે એ સારું રહી શકે છે। વિદ્યાર્થી મિત્રો અહીં બુજાને એક પ્રશ્ન થાય છે કે જે કોથળીઓમાં આવતું દૂધ છે કેમ બગડતું નથી, એની મમ્મી એ બતાવ્યું હતું કે આ દૂધને જીવાણુ રહિત એટલે કે પેસ્ચ્યુરાઇઝ કરેલું હોય છે। તો આ પેસ્ચ્યુરાઇઝ કરવું એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો દૂધ જે છે એને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનેથી 15-30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે અને પછી તરત જ તેને જે ઠંડુ કરવામાં આવે અને એ ત્યારબાદ એનો જે સંગ્રહ થાય, તો વિદ્યાર્થી મિત્રો આ જે પેસ્ચ્યુરાઇઝની ક્રિયા કે જેના લીધે એમાં રહેલા સૂક્ષ્મજીવો છે એ નાશ પામે છે। પેસ્ચ્યુરાઇઝ દૂધને એ ઉકાળ્યા વગર જ એ વાપરવામાં આવે છે, કારણ કે તેમાં સૂક્ષ્મજીવો રહિત હોય છે એટલે કે સૂક્ષ્મજીવો હોતા નથી।
તેના માટે તે દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15-30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે અને પછી તરત જ તેને ઠંડુ કરી અને એનો સંગ્રહ કરવામાં આવે છે। આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે। આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્વર નામના વૈજ્ઞાનિકે કરી હતી, આથી તેને પેશ્ચ્યુરાઇઝેશન કહે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આ તમને પૂછી શકાય કે કોથળીઓનું દૂધ બગડતું નથી, કારણ તો આ દૂધ છે પેશ્ચ્યુરાઇઝ કરેલું હોય છે। અથવા એવું પૂછાય કે એને કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે અને કેટલા સમય માટે એને ગરમ કરવામાં આવે, તો 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15-30 સેકન્ડ માટે એને ગરમ કરવામાં આવે। આ શોધ કોણે કરી હતી? તો આ શોધ કરનાર લુઈ પાશ્વર નામનો વૈજ્ઞાનિક હતો, અને એના પરથી એનું નામ છે પેશ્ચ્યુરાઇઝેશન એ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સંગ્રહ અને પેકિંગ। તો આજકાલ સૂકો મેવો તથા શાકભાજીઓ પણ હવા સુસ્ત એ બંધ પેકેટમાં એ વેચવામાં આવે છે, કે જેનાથી સૂક્ષ્મજીવોને સુરક્ષા એ પ્રાપ્ત થાય છે। જ્યારે આવા કોઈ આપણે વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી કોઈ જે ચીજ વસ્તુ છે એ છૂટક છે એ લેવી ન જોઈએ। પેકિંગ યુક્ત એટલે કે બંધ પેકિંગમાં હોય એવી વાપરવી જોઈએ, કે જેમાંથી હવા સુસ્ત એને બંધ કરેલી હોય છે, કે જેના લીધે એમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ છે થતી નથી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નાઇટ્રોજનના સ્થાપન વિશે વાત કરીએ। તો આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6માં તથા 7માં એ રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો, કે જે એ સિંધુ કુળની વનસ્પતિમાં એ નાઇટ્રોજન સ્થાપવામાં છે મદદ કરે છે। એટલે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ હવામાંથી વાયુ સ્વરૂપનો જે નાઇટ્રોજન છે એને લઈ અને દ્રવ્ય સ્વરૂપમાં જમીનમાં છે એ ઉતારે છે। યાદ કરો કે રાઇબોઝિયમ એ સિંબી કુળની વનસ્પતિની મૂળ ગંઠિકાઓમાં એ વસવાટ કરે છે, એટલે કે જે આ કઠોળ વર્ગની વનસ્પતિ છે એના મૂળની અંદર છે એ વસવાટ એટલે કે રહે છે, જેમ કે વાલ અને વટાણા, કે જેથી એ સાથે સહજીવન સંબંધ એ ધરાવે છે। એટલે કે સહજીવન એટલે કે સાથે મળીને એ કંઈક એને આપે એની પાસેથી કંઈક લે એવી રીતે સહજીવનનો સંબંધ છે રાખે છે। ક્યારેક એ વીજળીના સમકાળા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું એ સ્થાપન કરે છે, પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની એ માત્રા વાતાવરણમાં એ સ્થિર રહે છે એટલે કે ઘટતી નથી। તમને એ આશ્ચર્ય થશે, એવું કેમ, કઈ રીતે એ સંભવ છે? તો ચાલો તેની વિશે એ હવેના એ ભાગમાં એ આપણે સમજીએ કે નાઇટ્રોજનની એ માત્રા સ્થિર કેમ રહે છે, એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ છે એ ઘટતું કેમ નથી। તો વિદ્યાર્થી મિત્રો તેની વિશે આપણે નાઇટ્રોજન ચક્ર વિશે અભ્યાસ કરીએ। આ ખૂબ અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં પણ છે આ નાઇટ્રોજન ચક્ર, 9માં પણ છે, પૂછાતું હોય છે આપણા એ વાતાવરણમાં। વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે જો કોઈનું પ્રમાણ હોય તો એ નાઇટ્રોજનનું છે, જે 78% છે। આ નાઇટ્રોજન વાયુ છે, નાઇટ્રોજન એ બધા જ સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિયર એસિડ તેમજ વિટામિન્સ એ તે હાજર હોય છે। આ વનસ્પતિઓ તથા પ્રાણીઓ એ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો જ ઉપયોગ છે એ કરી શકતા નથી। વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ વાત કરી શક્યા કે વાતાવરણમાં નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં છે, પણ વનસ્પતિઓ અથવા તો પ્રાણીઓ એને સીધો વાયુ સ્વરૂપે ઉપયોગ કરતા નથી, તેના માટે એને દ્રવ્ય સ્વરૂપ છે એ જરૂરી છે। આથી ભૂમિમાં રહેલા બેક્ટેરિયાઓ તેમને નીલહરિત લીલા વાતાવરણમાં રહેલા એ નાઇટ્રોજનનું સ્થાપન કરી અને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં એ રૂપાંતર કરે છે। જ્યારે નાઇટ્રોજનના આવા ક્ષારોમાં રૂપાંતર થઈ જાય છે ત્યારે તે વનસ્પતિ તેનો એ ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા એ કરે છે। મૂળતંત્ર એટલે વિદ્યાર્થી મિત્રો મૂળની જે શાખાઓ, જે નાના તંતુ હોય છે તેનો ઉપયોગ કરે છે, અને ત્યારબાદ આ શોષાયેલો નાઇટ્રોજનનો ઉપયોગ એ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે થાય છે। આ વનસ્પતિઓ પણ પર આધાર રાખતા આ પ્રાણીઓ તેમાંથી એ પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજનની એ સંયોજના છે એ પ્રાપ્ત કરે છે। આ વનસ્પતિઓ તેમની પ્રાણીઓનું મૃત્યુ બાદ
એ ભૂમિમાં હાજર બેક્ટેરિયાઓ તેમજ ફૂગ એ નાઇટ્રોજનને એ ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના એ સંયોજનોમાં એ પરિવર્તન કરે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પ્રાણીઓનું મૃત્યુ થાય અથવા તો વનસ્પતિ કોઈ જે સડી જાય, કોહવાઈ જાય, તો એમાં જે રહેલો નાઇટ્રોજન છે એ વળી પાછો જે માટીમાં એટલે કે જમીનમાં ભળે છે અને વળી પાછો એને વનસ્પતિઓ છે એ ઉપયોગ કરે છે અને વનસ્પતિઓમાંથી ફરી પાછું પ્રાણીઓ છે એનો ઉપયોગ કરે છે. જે એ વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે તેવા કેટલાક એ વિશિષ્ટ બેક્ટેરિયાઓ નાઇટ્રોજન યુક્ત સંયોજનને નાઇટ્રોજન વાયુમાં ફરી પાછા રૂપાંતર કરે છે. જે વાતાવરણમાં એ સાલ્યો ફરી પાછો છે એ ચાલ્યો જાય છે. આમ પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા એ લગભગ છે એ જળવાઈ રહે છે, એટલે કે અસળ રહે છે, ખૂટતી નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાનપૂર્વક જુઓ અને નાઇટ્રોજન શક્ર છે એને સમજવાની પ્રયાસ કરો. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ભૂમિમાં જે નાઇટ્રોજનના જે સંયોજનો રહેલા છે એને વનસ્પતિ દ્વારા એને ઉપયોગમાં લેવાય અને આ નાઇટ્રોજન છે વનસ્પતિ એનું શોષણ કરે. તો આ જે વનસ્પતિ છે એને પ્રાણીઓ પોતાના ખોરાક તરીકે આ જે વનસ્પતિ ખાય છે, તો એ જે નાઇટ્રોજન વનસ્પતિમાં હતું એ ત્યાંથી પ્રાણીઓમાં આવ્યું. આ જ્યારે પ્રાણી છે મૃતદેહ થાય, એ જ્યારે મરે અને એનામાં ઉત્સર્ગ ઉત્સર્જન એ દ્વારા તે નાઇટ્રોજનનો એ કચરો વળી પાછો વિદ્યાર્થી મિત્રો જે જમીનમાં ભૂમિમાં જાય છે અને આવી રીતે એક સાયકલ છે પૂરી થાય અને ફરી પાછું જે નાઇટ્રોજન છે જમીનમાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એને બેક્ટેરિયા અને નાઇટ્રોજન યુક્ત જે સંયોજનોમાંથી નાઇટ્રોજનનું વાયુમાં એ ફેરવે છે અને આ જે વાયુમાં ફરેલો નાઇટ્રોજન એ વાતાવરણીય નાઇટ્રોજનમાં જાય છે અને ત્યાંથી એને વીજળીના સમકારા દ્વારા એ નાઇટ્રોજનનું સ્થાપન થાય અને વળી પાછું છે એ ભૂમિ એટલે કે માટીમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે બેક્ટેરિયા દ્વારા જે નાઇટ્રોજન યુક્ત સંયોજનો જે નાઇટ્રોજનને વાયુમાં ફેરવેલો છે એ વાતાવરણમાં રહેલો આ જે નાઇટ્રોજન છે એની સ્થાપન બેક્ટેરિયા અને નીલહરિત એ લીલા લીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું એ ફરી પાછું સ્થાપન થાય અને બેક્ટેરિયા દ્વારા તે સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર થાય અને વળી પાછું તે એ ભૂમિમાં ભળે છે, એટલે કે ભૂમિમાં નાઇટ્રોજનનું. આવી રીતે આખું સાયકલ છે એ ચક્ર છે એ ચાલ્યા કરે છે અને ભૂમિમાં અથવા અલા વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ ક્યારેય ખૂટતો નથી, એટલે કે એની માત્રા છે એ જળવાઈ રહે છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ખોરાકની એ જાળવણી કેવી રીતે કરવી, કેવી રીતે ખોરાકને વિષયુક્ત કરતો અટકાવી શકાય, ખોરાકની જાળવણી માટેના તબક્કાઓ જેમ તો રાસાયણિક પદ્ધતિથી જાળવી શકાય, મીઠાથી જાળવી શકાય, શર્કરાની મદદથી જાળવણી, તેલની અને વિનેગારની મદદથી જાળવણી અને ગરમ અને ઠંડી સારવારથી જાળવણી વિશે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી અને ત્યારબાદ નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે, નાઇટ્રોજન ચક્ર જે આખું છે એ કેવી રીતે ફરી નાઇટ્રોજનની પૂર્તિ કરે છે એના વિશે અભ્યાસ કર્યો, તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એ આપણો પૂરો થાય છે. થેન્ક યુ.